સનત કુમારે કહ્યું છે, દેવર્ષિ નારદ આપ ચિંતિત ન કરો, આપની ચિંતાનું કારણ સર્વસ્વ મને જાણવામાં આવ્યું છે, આનું નિરાકરણ હું તમને કરી દઉં, કે આનું નિરાકરણ કોઈ નહીં, છશાસ્ત્ર ચાર વેદ અને 18 પુરાણ માંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા સાંભળવાથી આજે ભક્તિના બે બાળકો મૃત છે ને યુવાન થાય, એ સિવાય યુવાન ન થઈ શકે. દેવર્ષિ નારદ, જ્ઞાન જ્ઞાજ્ઞમ કરિષ્યામિ સુખ શાસ્ત્ર જો જલમ ભક્તિ જ્ઞાન વિરાગાણમ સ્થાપનાર્થે પ્રયત્નઃ. નારદજીએ કહ્યું છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગની સ્થાપના માટે પ્રયત્ન પૂર્વક સુખ શાસ્ત્ર શ્રીમદ ભાગવત ની કથા વડે ઉજ્જવળ એવો જ્ઞાન યજ્ઞ કરીશ. આપણો જ્ઞાન યજ્ઞ નો આજે પ્રથમ દિવસ પ્રથમ સત્ર છે સાહેબ. આની અંદર 7 દિવસમાં આપણે આહુતિ હોમવાની છે. એ આહુતિઓના પ્રકાર છે, તન મન અને ધન થી આમાં જોડાવાનું છે. આપણી આહુતિ છે તન મન ધન, આ ત્રણ આહુતિ મોટી, આપણે એમાં 7 સહકાર આપવાનો. અને બધાથી મોટામાં મોટી આહુતિ હોય ને સાહેબ, સાનમુના બેસીને કોઈને નડીએ નહીં ના મોટામાં મોટી આહુતિ છે. કરતા એમ કરવા દેવાય કે ભાઈ મારાથી ન થઈ શકે, તું કર, આ તો એનાથી ન થાય ને બેઠો બેઠો કે ઈ આમ ન હોય. ઈ અમે કરતા, પણ તમે કરતા ને તો 45 વર્ષ પહેલાની વાતો છે. ત્યારનો સમય અલગ હતો, અત્યારનો સમય જુદો છે. એટલે આવી આહુતિ આપવાની છે આપણે 7 દિવસની અંદર. કોઈ એમ કે મારે આ બધાય પોતપોતાના કામમાં છે તો મારે શું કરવું? હવે સાહેબ હું તમને કહું, ભાગવતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો તમારે ફળ જોતું હોય ને તો ભગવાનની કથાનું પ્રટાંગણ છે ને, પ્રટાંગણમાં કદાચ આપણને વાળવા ચોળવાનો અવસર મળી જાય ને સાહેબ, એ 7 દિવસનું કથાનું પુણ્ય મળે છે ભગવાનના પ્રટાંગણની અંદર. એટલે કોઈ ના કોઈ રીતે સેવાના સહભાગી થાજો. અને આ સંસ્થાનો એક પ્લસ પોઈન્ટ મને બહુ ગમે છે, કોઈને ફોર્સ નહીં. નકર બિચારા માણા બીએ કથામાં જાતા કે નઈ જાહું ને બુક લઈને ઊભા રાજ્યા હે તો. હું સાધુ છું સાહેબ, હું સત્ય કહેનારો સાધુ છું. મેં બધે જોયું છે બુકુ બધે, પણ વિઠ્ઠલવાવ ગૌશાળાની બુક મેં કોઈ દી ક્યાંય બજારમાં ફરતી જોઈ નથી સાહેબ. ક્યાંય એટલે ક્યાંય વિઠ્ઠલવાવની મેં નથી જોઈ. ઈ પ્લસ પોઈન્ટ છે. કોઈ નો ભાર ન રાખે મુરારી, એ તો આપે વ્યાન સહિત ગીરદા. કોઈ નો ભાર ન રાખે છે અને સિસ્ટમ મેં જાણી, સિસ્ટમ મને બહુ ગમી છે. છેલ્લા દિવસે એનો ખુલાસો કરીશ બહુ, કારણ કે બેસીને અહીંયા બેસીને તમારા વખાણ કરવા મને કંઈક વધારે દક્ષિણા દેશ એ મારો વિષય નથી. હું તો સાધુ છું. તમારી ભૂલ હશે ને તમારું ધ્યાન કેન્દ્રિત કરીશ, અને મારી ભૂલ હશે ને તમને પૂછીશ હોતા કે કંઈ છતી વહી ગઈ હોય તો મને જરાક કહેજો. આવો સાધુ છું. બાપ અમુક અમુક જગ્યાએ કથાઓ કરવા જાય ને, આમ પહેલા દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે આમ થોડાક પરિચિત થાય. અહીંયા તો આપણે હવડી હુંઢ વાળો ગણેશ બેસી ગયો છે. હા, એ જામશે જ, અને દહીં જેવી જામશે, અને જેવી જામશે ને એવો વખવાનો વિદય વિખરવાની વેળા. તમારો બાપ કથાની અંદર આવો, અને તમ તમારી એવી ઉપાધિ કરતા ને 15 જણા કે 20 જણા વધી જાહે, અહીંયા છે ને ગુરુ મહારાજની કૃપા છે, ખજાને તમ તમારે અન્નપૂર્ણા સાક્ષાત બિરાજે છે. ગમે એટલા હોય હાઈલા જ આવજો, હું આમંત્રણ આપું. કોના નામનું કણ ક્યાં રંધાય છે કોને ખબર છે બાપ? એટલા માટે ઈ ભક્તિ
શ્રીમદ ભાગવત કથા બતાવી છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ભાગવત કથા. હરિદ્વાર પાસે આનંદકા નામનો ઘાટ, અનેક ઋષિઓ યુક્ત દેવો અને સિદ્ધોથી સેવાયેલો સુંદર એકાંત પ્રદેશની અંદર અને સુવર્ણના કમળોથી સુશોભિત ત્યાં કોઈ ખાસ પરિશ્રમ વિના જ્ઞાન યજ્ઞ કર્યો. અને અહીંયા આગળ સુતજી મહારાજે કહ્યું છે કે સનત કુમારો સાથે નારદજી માં ગંગાના કિનારે આવ્યા છે, ગંગાના કિનારે આવ્યા છે અને શુદ્ધ ભૂમિની અંદર સાત્વિક ભાવ જાગે, ભૂમિની અસર સૂક્ષ્મ રીતે ઉત્પન્ન થાય. અને ખરેખર ગંગાના કિનારે ભાગવત કથા સાંભળવાનો કંઈક અવસર જ અલગ હોય, એનો માહોલ કંઈક અલગ હોય. આમાં લગભગ તમે બધા ગંગાના કિનારે ભાગવત સાંભળી આવ્યા છો, અને ન સાંભળી આવ્યો હોય ચિંતા કરતા ને છઠ્ઠા મહિના મારી સાથે આવજો, આપણે ભાગવત કથા છે જ હરિદ્વાર આનંદ કરશું. એક સમય કથાના હરિગુણ ગાન શું અને બીજા સમયે દર્શન કરશું, રખડશું નહીં. હા, મારા શબ્દો ઉપર બહુ ધ્યાન દેજો. એક સમય કથા હરિ હરિપદ ગુણ ગાવા, હરિપદ ગુણ ગાવા સુમિરન નર ગાવા, સુમિરન કરતા કરતા હરિના ગુણ ગાશું અને બીજા સત્રની અંદર હરિના દર્શન કરશું, એટલે આપણી યાત્રા પૂર્ણ થાય. દેવાય મેં જોયા છે, એક એક મહિનો હરિદ્વાર માં રહીએ, પૂછી એટલે કેટલી વાર નાયો તો કે બે જ વાર. અમારા બધા સંગીત વાળા રહ્યા ને આ છોકરાઓ બધા, એ વરહમાં લગભગ 20-25 વાર હરિદ્વાર રહી છે. પણ તમે કોક દીક એકાંતમાં પૂછજો તમે કેટલી વાર ગંગામાં ડૂબકી મારી. એ ઉપરા ઉપર બે કથા કરે ને 15 દી રીએ માંડ બે દી નાવા જાય. એટલે સાહેબ જ્યાં તીરથ હોય ને એનો માયતમ નહીં ને હું તમે કેવા તીરથ ની અંદર. સાહેબ કે આ મહિનાની અંદર હમણાં આ પોહ મહિનો આવે, મકર સંક્રાંતિ નો સ્નાન છે, ત્યારે સાધુ સંતો નર્મદાની પરિક્રમા કરવા નીકળે. એ નર્મદા આપણી નીચેથી અત્યારે જાય છે સાહેબ, એની ઉપર આપણે બેઠા છે. નર્મદા આપણી નીચેથી જાય છે, એટલે આ વિચાર કરો કેટલા ભાગ્યશાળી છે કે આપણે એની પરિક્રમા કરવા જવી પડે, એને બદલે આપણી પરિક્રમા થઈ ગઈ. કેટલા ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી છો. પણ ટાઈમ ટુ ટાઈમ કથામાં આવતા રહીજો. ત્યારે શ્રીમદ ભાગવત કથા હરિદ્વાર આનંદકા ઘાટ ઉપર સનત કુમારો અને નારદજી વચ્ચેની વચ્ચે સંવાદ થયો છે. પ્રથમ સનત કુમારો બોલ્યા છે, હે નારદ, ભાગવત કથાના શ્રવણ માત્ર થી મુક્તિ હાથ લાગે છે. ભક્તિની કથા દરેક જીવે સાંભળવી જોઈએ અને આ કથા અતિ દિવ્ય, મંગલમય અને સુમધુર છે. આ કથાને પ્રેમથી શ્રવણ કરજો. પ્રેમથી શ્રવણ કરવાથી હરિ એના હૃદયની અંદર બિરાજશે. માટે સનત કુમારોએ આ કથાનો મહિમા ગાયો છે. શ્રીમદ ભાગવત કથા જેમાં 12 સ્કંધ, 355 અધ્યાયો અને 18,000 શ્લોકનું વિવરણ કરીને એક સુંદર મજાનો ગ્રંથ બનાવ્યો છે, એનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા. આ કથા વ્યાસજી મહારાજે ગાય છે, ડોંગરેજી મહારાજે ગાયેલી છે, અનેક વિદ્વાનોએ પણ કથાનું વર્ણન કર્યું છે. આપણા આશ્રમની અંદર સાધુ સંતો પધારી રહ્યા છે તો બાપુ એનું સન્માન કરે, આપણે જોરદાર તાળીઓનો
બોલે ભાગવત ભગવાન કી જય। દોર તરફ આપણે આગળ વધીએ, જેમાં હરિદ્વારની અંદર ગંગાના કિનારે આનંદ નામનો ઘાટ છે। આ આનંદ નામના ઘાટમાં ગંગાનું પવિત્ર સ્નાન કર્યા બાદ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરે છે। એમાં સનત કુમારો અને નારદની વચ્ચે સંવાદને નારદે જઈ અને ભક્તિ દેવીને કહ્યું છે કે હે ભક્તિ, ગંગાના કિનારે સનત કુમારોની સાથે મારો ભેટો થયો અને સનત કુમારોએ કહ્યું કે તમારા જે બંને બાળકો છે વૃદ્ધ, એને યુવાન કરવામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય સનત કુમારોએ બતાવ્યો કે શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા છે અને આવતીકાલે એ ગંગાના કિનારે કથાનો પ્રારંભ થવાનો છે। તો હે ભક્તિ દેવી, યોગ્ય સમય મળે, યોગ્ય સમયે તમે કથાની અંદર કથા શ્રવણ કરવા પધારો અને પ્રથમ મંગલાચરણ કરે છે। સચ્ચિદાનંદ રૂપાય ઈશ્વરપદ્યાદિ પત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી કૃષ્ણાય વયમ। પહેલો દિવસ મંગલાચરણ, મંગલમય મંગલાચરણ થયા બાદ ભક્તિ દેવી ત્યાં પધારે છે। એ ભક્તિ દેવી ત્યાં પધારે અને એના બંને બાળકો વૃદ્ધ બાળકોને લઈ આવે, વૃદ્ધ બાળકોને લઈ આવે। કથાનો એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને ચોથો દિવસ કથાનો આવ્યો અને કથાની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું એટલે ભક્તના હૃદયની અંદર ભાવ પ્રગટ થાય અને કથાની અંદર પ્રાણ પુરાણો અને બે આ વૃદ્ધ છે એ ધીમે 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 પોતાના સ્વરૂપો બદલવા માંડ્યા અને યુવાન થવા લાગ્યા। જેમ જેમ કૃષ્ણની લીલાઓ થઈ, જેમ જેમ કૃષ્ણની લીલાઓ થઈ તેમ તેમ એ બંને બાળકો છે એ વૃદ્ધાવસ્થામાંથી યુવાન બન્યા।